નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના એકમ અઢાર દીકરીની વિદાય કાવ્યના પ્રશ્નોત્તરોનો અભ્યાસ કરીશું પ્રશ્નોત્તરોમાં સૌપ્રથમ આપણે જોડકાઓનો અભ્યાસ કરીશું જોડકા આ મુજબ છે દીકરીની વિદાય કૃતિના કરતા અનિલ ચાવડા છે દીકરીની વિદાય કૃતિનો પ્રકાર ગીત છે આ બંને જોડકા આપણને એક વાક્ય કે ખાલી જગ્યા રૂપે પણ પૂછાઈ શકે એવા છે તો આપણે તેને દરેક પ્રકારે યાદ રાખવા જોડકાઓ પછી આપણે એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું જેમાં પહેલો પ્રશ્ન છે મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું એટલે કોણ આ પ્રશ્નનો જવાબ છે મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું એટલે દીકરી બીજો પ્રશ્ન છે દીકરી જતાં સૌની આંખો કેવી થઈ ગઈ એનો જવાબ છે દીકરી જતાં સૌની આંખો ભીંજાઈ ગઈ ત્રીજો પ્રશ્ન છે દીકરી ક્યાં જઈ રહી છે એનો ઉત્તર છે દીકરી સાસરે જઈ રહી છે ચોથો પ્રશ્ન છે ઘરની મીરાત કોને કહી છે ઘરની મીરાત એટલે કે ઘરની દોલત દીકરીને કહી છે એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કર્યા પછી આપણે બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું એમાં પહેલો પ્રશ્ન છે રંગોળીમાં પહેલાં જેવી ભાત હવે કેમ નહીં પડે એનો ઉત્તર છે રંગોળીમાં પહેલાં જેવી ભાત હવે નહીં પડે કારણ કે ઘરની મીરાંત ઘરની દોલત એવી દીકરી દૂર દૂર ચાલી જશે ઘરમાં જે લાગણીના રંગો હતા તેનું કારણ દીકરી જ હોય તે વાત રંગોળીમાં પહેલાં જેવી ભાત હવે નહીં પડે એ વાક્ય દ્વારા એ પંક્તિ દ્વારા કવિએ કહી છે બીજો પ્રશ્ન છે દીકરીને ઘરનું અજવાડું કેમ કહેવામાં આવ્યું છે એનો ઉત્તર છે દીકરીએ પોતાના પ્રેમ અને લાગણીથી ઘરને હું ફાળું રાખ્યું છે દીકરીની પગલી પડતા જ સગડે એટલે કે બધી જ જગ્યાએ રજવાડું હોય તેવું વાતાવરણનું સર્જન થયું છે માટે દીકરીને ઘરનું અજવાળું કહેવામાં આવ્યું છે બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કર્યા પછી આપણે સવિસ્તાર ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું પ્રશ્ન આ મુજબ છે દીકરી વિદાયની વેદના કાવ્યના આધારે લખો આ પ્રશ્નનો ઉત્તર આ મુજબ આપી શકાય દીકરી વિદાયની વેદના એની પીડા અનિલ ચાવડા દ્વારા લખાયેલ દીકરીની વિદાય ગીતમાં રજૂ થયેલ છે દીકરીની વિદાયના કારણે ઘરમાં અને શેરીમાં ખાલીપો ઊભો થયો છે એક સુનકાર વ્યાપી ગયો છે કારણ કે દીકરીએ એના સ્નેહથી ઘર અને શેરીને હૂંફથી જોડવાનું કામ કર્યું હતું દીકરીની વિદાય થતાં જાણે કે કોખમાંથી દીવો ચાલી ગયો હોય એવું લાગે છે હવે આંગણામાં પહેલાં જેવી રંગોળીની ભાત પડશે નહીં ઘરની મીરાત એવી દીકરી ચાલી જવાથી સૌની આંખો ભીંજાઈ ગઈ છે ઘરનું અજવાળું દીકરીની વિદાયથી ચાલ્યું ગયું છે આમ દીકરી વિદાયની વેદના કવિએ હૃદયદ્રાવક શબ્દોમાં કાવ્યમાં વર્ણવી છે અહીં આપણી એકમ અઢાર દીકરીની વિદાય કાવ્યના પ્રશ્નોત્તરોની સમજૂતી પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર